હું મ્યુઝિકના ફિલ્મમાં 1987થી છું, ત્યારથી ગાવાનું અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવાનું ને બધું ત્યારથી સ્ટાર્ટ કરેલ છે. તમે કોઈ મ્યુઝિકની પર્ટિક્યુલર તાલીમ લીધી છે? કોઈ તમારા ગુરુ છે કે જેમની પાસે તમે શીખ્યા છો? મારા ઘણા બધા ગુરુ છે કે જેમની પાસે હું ગિટાર શીખ્યો છું, સિતાર શીખ્યો છું, વાયોલિન શીખ્યો છું, ગાવાનું શીખ્યો છું. તો એમાં ઘણા ગુરુઓ પાસે શીખ્યો છું અને બરોડાની મ્યુઝિક કોલેજમાંથી પણ વાયોલિન કર્યું છે મેં, સિતાર કર્યું છે. તમે કેટલી ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે, ચાહે બોલિવૂડની હોય, ડોલિવૂડની હોય, અને તમે ઘણા બધા ગરબા પણ રચ્યા છે, તો એના વિશે માહિતી આપો. મેં ગુજરાતી ફિલ્મમાં પણ મ્યુઝિક કર્યું છે, સાથે સાથે હમણાં જ એક હિન્દી મૂવી આવ્યું હતું 6+1, એમાં પણ એઝ અ મ્યુઝિક ડિરેક્ટર મેં વર્ક કર્યું હતું. ઘણી ગુજરાતી મૂવીઝમાં મેં પોતે ગીતકાર તરીકે ગીતો પણ લખ્યા છે. અને ગરબાના તો મારા મોર ધેન 300 કમ્પોઝિશન્સ છે કે જે ગવાય છે, અને લગભગ એવું નહીં કે ઇન્ડિયામાં જ, ઇન્ડિયાની બહાર પણ એ બધા કમ્પોઝિશન ગવાય છે, જેમાં સોની વિના ગરબો છે, આવ હવે આવ શામ છે, એવા ઘણા કમ્પોઝિશન્સ છે જે એબ્રોડ અને ઇન્ડિયામાં ગવાય છે. હરિવર્ધનભાઈ, તમે ઘણા બધા ગરબાઓ રચ્યા છે, ગીતો એના રચ્યા છે, તો એ કયા ગરબાઓ છે, કઈ નવી તમે એમાં ટેકનિક લાયા છો, શું વસ્તુ એ છે કે જે અર્વાચીન છે, સાંભળવા પણ ગમે છે, અને ઘણા બધા આજના કલાકારો પણ ગાય છે, તો કયા પ્રકારના એ ગરબા છે? મારા ઘણા બધા એવા કમ્પોઝિશન્સ છે કે જે માતાજીની ભક્તિ માટે, પ્યોર માતાજીની ભક્તિ માટે જ રચાયેલા છે. એવા એવા પણ છે જે કૃષ્ણના વિશેની વાત કહે છે, એવા પણ ગરબા છે. એની સાથે સાથે મેં અમુક ગરબાઓ એવા રચ્યા છે કે જેમાં તમને લાઈફની ફિલોસોફી પણ મળે, એવો મારો એક ગરબો છે. તો હું એનું કમ્પોઝિશન તમને બતાવું કે આમ તેમ થોડું ઘણું ચાલ્યા કરીને બાકી જિંદગીમાં માતાજીની મહેર છે, સુખ દુઃખના તો ફરે ચકરડા, કુદરતનો બધો ખેલ છે. આમ તેમ થોડું ઘણું ચાલ્યા કરે રે ભાઈ. હવે આમાં એક વસ્તુ છે કે માણસ મસ્તીમાં છે, એને કોઈ કુદરત સામે ફરિયાદ નથી, ઈ ઇઝ હેપી. એના બીજો એક અંતરો છે એમાં કે છાપરું છે દીને પેલો તડકો આવે ને પછી પૂછે મને કે બધું કેમ છે, છતથી ટપકતા પાણીને કહી દઉં કે જીવતરમાં ઘણી લીલા લહેર છે. જેના ઘરનું છાપરું ટપકતું હોય અને આવી પરિસ્થિતિ હોય છતાં બી એ ખુશ છે, આ એક ફિલોસોફિકલ લિરિક્સ છે. એનો બીજો અંતરો છે આંખોથી પાણી ડા છલકે શાણે મારે જીવતર તો ઈશ્વર દી દેન છે, તન રે ગોકુળીયુને મન રે વૃંદાવન, દિલ રે દ્વારિકાનો મેલ છે. આમ તેમ થોડું ઘણું ચાલ્યા કરે ને બાકી જિંદગીમાં માતાજીની મહેર છે. તો આ માતાજીની શ્રદ્ધા વાળી વાત છે. આગળ વાળો ખાસ એ જે કમ્પોઝિશન છે, એ તમારા જે ગીત છે, એમાં ઘણા બધા આપણા વડોદરાના પણ કલાકારોએ ગાયા છે, તો એ કયા કલાકારો છે કે જેમણે આ ગીતો ગાયા છે અને હજી પણ નવરાત્રીમાં કે કોઈ ફંક્શનમાં એ લોકો ગાઈ રહ્યા છે? વડોદરાના ઘણા બધા એવા કલાકાર છે કે જે આપણા વડોદરાનું બહુ મોટું નામ કહેવાય, એવા વસલાબેન પાટીલ છે, અતુલભાઈ પુરોહિત છે, નિલેશ પરમાર, ગરિમા ખિસ્તે, સચિન લીમય, પછી પ્રફુલ્લ દવે છે, એમણે પણ મારા કમ્પોઝિશન્સ ગાયા છે અને મારા લખેલા ગીતો પણ સાધના સરગમે પણ ગાયા છે. તો વડોદરા અને વડોદરાના બહારના ઇન્ડસ્ટ્રી લેવલે પણ મારા ગીતોના ઘણા કલાકારોએ ગાયેલા છે. મારી પોતાની માએસ્ટ્રો મ્યુઝિક એકેડેમી કરીને એક હું ચલાવું છું. એમાં લગભગ મારે ત્યાં 4 વર્ષના નાના છોકરાઓથી લઈ અને 80 યર્સ સુધીના એવા માણસો જે શીખવા માટે આવે છે, ત્યાં અમે લોકો ગિટાર, સિતાર, વાયોલિન, કીબોર્ડ, તબલા, ડ્રમ્સ, ગાવાનું, વોકલ, એ બધું ત્યાં શીખવાડીએ છીએ અને ખૂબ સરસ રીતે એ લોકો શીખે છે. ને તમે આ વર્ષે કઈ જગ્યાએ ગરબા કરી રહ્યા છો? તમારા ગરબાઓમાં કઈ આ વખતે શું વિશેષતા રહેશે? અર્વાચીન રહેશે કે કઈ ટાઈપના ગરબા તમે બધાને પ્રિફર કરો છો? અમારા આ વખતના ગરબા છે એ બોરસદમાં છે, અને અમારા જે ગરબા, અમે જે સિલેક્શન છે ગરબાનું, એમાં અર્વાચીન ગરબાની સાથે સાથે આપણા જે પ્રાચીન ગરબા છે કે ભાઈ અમે અમારા કમ્પોઝિશન્સ ગાતા હોય છે, અવિનાશભાઈના કમ્પોઝિશન્સ ગાતા હોય છે, તો એની સાથે સાથે જૂના ગરબા જે અમે મૈયારાથી લઈને એવા બધા ગરબા જે છે કે જે વર્ષોથી ગવાય છે, એને બીજી ભાષામાં કહીએ તો આપણે દેશી ગરબા કહીએ છીએ, પણ અમે એને પ્રાચીન ગરબા કહીશું, તો એવા પ્રાચીન ગરબાનો પણ એમાં સમન્વય હોય જ છે. એટલે
જેને કહેવાય ને પ્યોર બ્લેન્ડ હોય છે, કે જૂનું પણ છે ને નવું પણ છે, એ બધું મિક્સ કરીને એક પ્રોપર અમે ટેસ્ટ ક્રિએટ કરીએ છીએ. આપણે જોઈએ છે કે દર વર્ષે ગરબાઓમાં, હજી વડોદરાની તો થીમ સારી છે, પણ જો દેશ દુનિયામાં જોઈએ, બીજી સિટીઓમાં જોઈએ, તો ફિલ્મી ગીતો ઉપર ગરબાને ફિટ કરવામાં આવે છે, એને મીટર એને એ રીતે તૈયાર કરવામાં આવે છે, તો એનાથી કેટલાક વસ્તુઓ બગડી જાય છે. અને એ જે રિધમ છે કે જે મા પર્વ, નવરાત્રીનું જે પર્વ છે, એના માટે આરાધના કરવાની હોય છે, આરાધનાની જગ્યાએ અત્યારે ફિલ્મી ગીતો એ સ્થાન લીધું છે, એના વિશે તમે શું કહેશો? મુખ્યત્વે નવરાત્રિનો હેતુ જ એ છે કે આપણે માતાજીની પૂજા ભક્તિ કરવા માટે પર્વ જ એનું છે. હવે એની સાથે આપણે ગરબા અને નૃત્યને જે સંયોજન થયું છે એના થવા બાદ ધીરે 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 એમાં કાળક્રમે એવું થતું જાય છે કે એની સાથે ધીરે ધીરે થોડું મસ્તીનું પ્રમાણ વધતું જાય છે. હવે જ્યારે કોઈપણ વસ્તુમાં આવું મસ્તી ઉમેરાય ત્યારે એમાં પછી બીજા તત્વો આપોઆપ ઉમેરાતા જાય છે, કે જેવા ડિસ્કો થાય છે, કે એટલે ઇન શોર્ટ એ ભક્તિની સાથે સાથે જે આનંદ લેવા માટેનું બીજું જેને કહેવાય કે બીજી રીત ઊભી થઈ ગઈ છે. હવે એને કઈ રીતે મૂલવવું એ તો અઘરું છે, પણ એને એવું કહેવાય કે એ ખરેખર ભક્તિથી થોડુંક અલગ જઈ રહ્યું છે. તો આપણે વધારે એ વખતે ભક્તિભાવવાળું માહોલ રાખવું જોઈએ. અને ફિલ્મી ગીતો કે આ બધું કલાક તમે કંઈ પણ રીતે કરો, પણ મેઇન બેઝિકલી એમાં ભક્તિ હોવી બહુ જરૂરી છે.